રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં ઢોરપકડ પાર્ટી અને માલધારી સમાજ વચ્ચે આજ રોજ બબાલ થઈ હતી। સવારના સમયે જ્યારે ઢોરપકડ પાર્ટી ઢોર પકડવા ગઈ હતી ત્યારે બંને જૂથ વચ્ચે બબાલના દ્રશ્યો સામે આવ્યા હતા। એક માલધારી સમાજના મહિલા તેમજ મહિલા અધિકારી વચ્ચે બોલાચાલી થઈ હોવાનું સામે આવ્યું હતું। સમગ્ર મામલે એવું જાણવા મળ્યું હતું કે ઢોરપકડ પાર્ટી દ્વારા શેરીમાં બંધાયેલા ઢોરને પકડી જવાની વાત કરતા સમગ્ર મામલો ગરમાયો હતો। આ મામલો ગરમ બનતા બંને વચ્ચે બબાલ થઈ હતી। બબાલ થતા કોઈ વ્યક્તિ બબાલની સમગ્ર ઘટનાનો વિડિયો બનાવવામાં આવ્યો હતો। સમગ્ર મામલો ગાંધીગ્રામ પોલીસ સ્ટેશને પહોંચ્યો। પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। ઓકે, શું નામ છે તમારું? ભવનભાઈ, ભવનભાઈ વિયાભાઈ મીર। શું કહેશો, ઢોરપકડ પાર્ટી વાળાને ઝપાઝપી કરવામાં આવી છે અને ઢોરપકડ પાર્ટીના કર્મચારીઓએ ગેરવર્તન કર્યું છે? ગેરવર્તન કરે હવે મારો અવાજ મંડ્યા જાય બેન એકલો જીકી મારી હોય છે ઝપાઝપી કરવા માટે અને પછી છતાં દોઢ ટાઈમે કીધું ભાઈ ભગ્યા લાગી ગાય હતું થોડો વર્ષ લઈ આવે છે તો કે નહીં લઈ જાય લઈ જાય ક્યાંથી ગાય ભરવામાં આવી મજૂર હોય ગાલું બોલે છે પાસ આવે છે ભરવા આવે ગાલું કઈ જગ્યાએથી ગાયુંને ભરવામાં આવી તમને કે ચાર કેટલા લોકો હતા અને કઈ રીતનું વર્તન કરવામાં આવ્યું? સાત આઠ દસ ગાડીઓ હતી। ઓકે, શું નામ છે સર? ભાવેશ ચાટા। શું કહેશો, ઢોર ડબ્બા પકડ પાર્ટી આરે અને માલધારી સમાજ આરે કાંઈક માથાકૂટ થઈ છે, અત્યારે ગાંધીગ્રામે પહોંચી આવ્યો, શું કહેશો? આજ રોજ આપણે સવારે આપણે એ ઢોરપકડની ટીમ હતી કે ફરિયાદના અનુસંધાને ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ ગૌતમનગર સી નંબર ચારમાં પશુઓ પકડવા માટે ગયેલ હતી। ત્યાં જતાં પશુઓ જાહેરમાર્ગ ઉપર હતા, તે પૈકી ચાર પશુઓ હતા, ત્યાં એમાંથી ત્રણ પશુઓ પશુપાલકોએ હંકારી કાઢેલ અને એક પશુ જે છે એ આપણા સ્ટાફે પકડી અને આપણા જે ટોલ પકડ ટીમની આપણે લો બે ટોલ હોય છે તેમાં ચડાવતા હતા। તે દરમિયાન તે સ્થાનિક પશુપાલકોએ એ ત્યાંથી એ પર ગાય ન ચડવા માટે આપણા સ્ટાફ જે મજૂરો અને એક ટેક્સમેન સાથે ઝપાઝપી કરી અને માથાકૂટ કરેલ છે। માલધારી સમાજનો એવો આક્ષેપ છે ગેરવર્તન કરવામાં આવ્યું છે, શું કહેશો? ના, આપણા કોઈપણ સ્ટાફ દ્વારા ગેરવર્તન કરવામાં આવતું નથી। પ્રશ્ન એવો હોય છે કે જે જગ્યાએ જઈએ ત્યારે એમના પશુઓ બહાર હોય છે અને એ જ આપણા પશુઓ પકડવામાં આવતા હોય છે। સાહેબ જપ્પા સાથે મિત ભાયાણી, BS9 TV ન્યૂઝ, રાજકોટ।